विद्यार्थी मित्रों, क्लास एक में गुजराती विषय में आपणे पहलो पाठ वांदराने वाँचता न आवड़े तेमा आपणे चार टॉपिक भणी गया। पहेलू छे काव्य उंदर रे छे दरमा, पछी बीजू चित्र हतुं, त्रीजामां चित्र परथी सवाल जवाब आप्या हता, अने पछी वांदरानुं घर એટલે કે વાંદરાભાઈનું ઘર વાર્તા આપણે જાણી લીધી। કાલે આખી વાર્તા મેં તમને સમજાવી દીધી। હવે વાર્તા પરથી આપણે આજે પાંચમો ટોપિક છે વાતચીત, અને વાતચીતમાં આપણે વાર્તા પરથી કેટલાક પ્રશ્નોના જવાબ જોવાના છે। તો પહેલો સવાલ છે કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી। તો વાર્તામાં આપણે જોઈ ગયા કે વાંદરાઓએ ખેતરમાં ફરી મરચાં લાવ્યા અને તેને સળગાવી તાપણું કર્યું, અને વરસાદથી બચવા પૂંછડી વડે મિનારા જેવું બનાવ્યું ત્યારે વધુ મજા પડી। તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે વાર્તા હતી વાંદરાભાઈનું ઘર, તેના પરથી આ પહેલો સવાલનો જવાબ છે આપણો। હવે બીજો સવાલ જોઈએ। વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? જવાબ છે, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે ઝાડ નીચે કે કોઈ બીજી જગ્યાએ ઊભા થઈ જાઓ છો। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને નીચે કેટલાક ચિત્ર દેખાય છે, તેમાં મરચું છે, પછી આગ છે, અને બીજા ચિત્રમાં વાંદરા છે, અને બધા જ પૂંછડી સાથે મળીને મિનારા જેવું બનાવીને બેસેલા છે। આપણે પહેલો સવાલ જોઈ ગયા ને કે મરચાંનું તાપણું કર્યું અને પછી પૂંછડી વડે મિનારા જેવું બનાવીને બેસી ગયા અને એ લોકોને મજા પડી। હવે વરસાદ આવતો હોય, તમે બહાર ગયા હોવ અને તમારી પાસે છત્રી ન હોય તો તમારે ઝાડ નીચે ઊભા રહી જવું જોઈએ। જો તમને ચિત્રમાં ઝાડ દેખાય છે, ઝાડ હોય કે કોઈ પણ બિલ્ડિંગ હોય, ક્યાં ત્યાં મારે ઊભા રહી જવું જોઈએ જેથી તમે વરસાદથી બચી શકો। આપણે આગળ જોઈએ ત્રીજો સવાલ છે આપણો। કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા પડે? વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ઘરમાં રહીએ છીએ, ને જો તમને કોઈ કહે કે 2-3 મહિના તમારે ઘર વગર રહેવાનું છે તો તમે વિચારમાં પડી જાઓ કે આપણે શું કરીશું। જુઓ તમને ચિત્રમાં દેખાય છે, માણસો ફૂટપાથ ઉપર સૂઈ રહ્યા છે, કોઈ ઘર નથી, તો ઘર વગર આપણે શું તકલીફ પડે? તો શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં ભીંજાઈ જવાય, વધારે તકલીફો પડે, જ્યારે વરસાદ આવે ત્યારે પલળવાની મજા પણ પડે। આ બધું ક્યારે થાય? જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે, એટલે કે 2-3 મહિના વગર તમને ઘરની બહાર રહેવું પડે ત્યારે આ બધી જ વસ્તુ થાય, અને તકલીફ પણ પડે ને મજા પણ પડે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ। વાંદરાએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શો ઉપાય બતાવીશું? તો જવાબ છે આપણો કે વાંદરાઓએ જે કર્યું તે અમને ન ગમ્યું, આપણે તેમને ઘર બનાવવાનો ઉપાય બતાવીશું। જુઓ તમને ચિત્રમાં ઘર દેખાય છે, તો વાંદરા ઘર બનાવતા નથી વાર્તામાં। સુગ્રીબાઈ તેને કઈ કહીને થાકી જાય છે કે વાંદરાભાઈ ઘર બનાવો, પણ તણે 3 ઋતુ નીકળી જાય છે પણ વાંદરો ઘર બનાવતો નથી, એટલે તે આપણને ન ગમ્યું અને આપણે શું કહેશું એમને કે ઘર બનાવો। આગળ જોઈએ, સુગ્રી કેવી રીતે ઘર બનાવતી હશે? તો આપણો જવાબ છે, સુગ્રી તણખલા લાવી અને ગૂંથી ગૂંથીને ઝાડ પર ઘર બનાવતી હશે। જુઓ તમને ત્રીજું ચિત્ર દેખાય છે સુગ્રીનો માળો, તે સુગ્રી તણખલા લાવીને પોતાનું ઘર બનાવતી હશે।
આગળ જોઈએ આપણે. આપણો છે છઠ્ઠો સવાલનો જવાબ કે વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? તો જવાબ છે વાંદરાઓએ મરચાંનું તાપણું ઠંડીથી બચવા માટે કર્યું હતું. હવે વાંદરાભાઈને તો ખબર ન હતી કે માણસો લાકડું સળગાવીને તાપણું કરી રહ્યા છે, એ તો ફક્ત જોઈને અચરજમાં પડી ગયા હતા અને તેમણે મરચાંનું તાપણું કરી લીધું. આગળનો સવાલ છે મરચાંનું તાપણું કરીએ તો શું થાય? બરાબર, આપણે કોઈ દિવસ મરચાંનું તાપણું નથી કરતા. માણસને જ્યારે ઠંડી લાગે તો થોડાક લાકડા સળગાવીને આપણે તાપણું કરીએ છીએ. જવાબ છે કે મરચાંનું તાપણું કરીએ તો શરીરમાં બળતરા થાય અને છીંક આવે. સ્વાભાવિક છે કે મરચું લાલ હોય છે અને લાલ મરચાંથી જો આપણે તાપણું કરીએ તો આપણી શરીરમાં આગને લીધે બળતરા પણ થાય અને છીંક પણ આવે. જો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને ચિત્ર દેખાય છે કેટલાક માણસનું, તેમાં કેટલાક માણસો તાપણું કરી રહ્યા છે, બરાબર ને? આગળ જોઈએ. હવે બીજો પ્રશ્ન છે આપણો છઠ્ઠો સવાલનો જવાબ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વાર્તાના આધારે લખો. હવે તેમાં પહેલું છે વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ ખટખટ હતું. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો કે વાંદરાની ચિંતા સુગરી કરતી હતી. કેમ કે બંને જણા ઝાડ ઉપર સાથે રહેતા હતા અને મિત્ર હતા અને તે વારંવાર તેમને કહેતી હતી કે ઘર બનાવો, છતાં વાંદરાભાઈ ઘર બનાવતા ન હતા. તેથી તે કહે છે કે વાંદરાની ચિંતા સુગરી કરતી હતી. ત્રીજો જવાબ જોઈએ કે ઘર વગરના વાંદરાઓએ કઈ કઈ મુશ્કેલીઓ હોય? કે ઘર વગરના વાંદરાઓને શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં સુરક્ષિત રહી ન શકે તેવી મુશ્કેલીઓ પડી હતી. તમને ખબર છે કે તમારી પાસે પણ ઘર ન હોય તો આપણને શું તકલીફ પડે. આગળ જોઈએ, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો ઠંડીથી બચવા વાંદરાઓએ ખેતરમાં જઈ મરચાં ભેગા કરી લાવ્યા અને તેનું તાપણું કર્યું. તમને સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? પાંચમો જવાબ, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો આપણો જવાબ છે કારણ કે સુગરીએ વાંદરાભાઈને ઘર બનાવવા માટે ના પાડી દીધી હતી, તે માટે કહ્યું હશે. બરાબર, તમને સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સવાલના જવાબમાં? હવે આપણે આગળ જોઈએ. આગળનો સવાલનો જવાબ છે આપણો કે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? વાંદરાઓ વારંવાર હૂપ હૂપા હૂપ હૂપ બોલતા હતા. સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ તો સુગરીની સલાહ સાચી હતી, કેમ કે વાંદરાઓ સુરક્ષિત રહે તે માટે. સુગરીબાઈ વાંદરાને સલાહ આપતા હતા કે શું તમે ઘર નથી બનાવતા, અને તેમની સલાહ જે હતી તે સાચી હતી. તમને પણ આ સલાહ બરાબર સાચી લાગે છે ને? કેમ કે ઘર વગર આપણને બહુ જ તકલીફ પડે. આઠમો સવાલ જોઈએ કે સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો સુગરીએ વાંદરાની ચિંતા છોડી દીધી કેમ કે વાંદરાભાઈએ ઘર ન બનાવ્યું કે ન જ બનાવ્યું, તેથી સુગરીએ વાંદરાભાઈની ચિંતા છોડી દીધી. સુગરીબાઈ કઈ કહીને થાકી ગયા વાંદરાભાઈને કે ઘર બનાવો, છતાં તેમણે ઘર ન બનાવ્યું તેથી તેમણે ચિંતા કરવાની છોડી દીધી. હવે નવમો સવાલ જોઈએ, નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે તેના ઉપર ખરાની નિશાની કરો. પહેલું છે બિલાડી, બીજું છે ચકલી, ત્રીજું છે કબૂતર, ચોથું છે કૂતરો અને પાંચમું છે ગાય. હવે તમને ખબર છે આમાંથી કોણ ઘર બનાવે છે? જુઓ, અમે તમને નીચે ચકલીનું ચિત્ર પણ બતાવ્યું છે અને કબૂતરનું પણ. કેમ કે આ બંને પોતપોતાનું ઘર બનાવે છે. બિલાડી પોતાનું ઘર બનાવે છે, તમને ખબર છે? તમે કોઈ દિવસ જોયું હશે? ના, એટલે બિલાડી પોતાનું ઘર બનાવતી નથી. જુઓ, ચકલી ઘર બનાવે છે, નીચે ચકલીનો માળો દેખાય છે તમને ચિત્રમાં? કબૂતર પણ બનાવે છે, કબૂતરનો માળો દેખાય છે?
चौथो छे कूतरो, कूतरो घर बनावतो नथी, अने गाय ते पण घर बनावतो नथी। तेथी आपणे आपणे बे ऊपर टिक करी के चकली अने कबूतर। विद्यार्थी मित्रों, आजे तास बेमां आपणे पांचमो अने छठो टॉपिक भणी गया, एटले तमारा पहला पाठमां छ टॉपिक पूरा थाय छे। तमने समज पड़े छे विद्यार्थी मित्रों? हवे आगळनो टॉपिक भणवा माटे आपणे बीजा तासમાં જોઈશું।